નમસ્કાર મિત્રો, ઓમ ઇલેક્ટ્રિકમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘરઘંટીની જે સર્કિટ હોય છે તે કેવી રીતે બદલાવી અને બદલાવી તે જોઈશું. તો સૌથી પહેલાં આપણે તેનું પાછળનું જે બેક કવર છે તેને ઓપન કરી લેશું. તેને ઓપન કરવા માટે આપણે ચાર બોલ અને ખોલવાની જરૂર પડશે. તો સૌથી પહેલાં આપણે તે ચાર બોલ ખોલી લઈએ. તો ડિસમિસની મદદથી આપણે ચાર બોલને ઓપન કરી લેશું. તો હવે આપણે જે મોટર છે તમે જોઈ શકો છો, આ મોટર છે અને ત્યાર પછી આપણે આ એની સર્કિટ છે. તો હવે આ સર્કિટ મિત્રો, સર્કિટનો એ ફોલ્ટ છે કે તે ચાલુ નથી થતી, તેના કારણે તેને આપણે રિપ્લેસ કરવી પડશે. તો સૌથી પહેલાં તમને બતાવી દઉં કે કઈ રીતના આપણે એને બદલાવવાની છે. તો એના માટે આપણે જે આ બે વાયર છે તે ન્યુટ્રલ ફેસના છે અને આ બે મોટરના છે, એ લખેલા જ છે. અને આ જે અંદરની મોટર, નાની મોટર આવે છે જે ઓવર લેતી હોય તેના છે, અને આ સેન્સર સ્વિચ ના છે અને સ્પીકરના છે. તો સૌથી પહેલાં આપણે આ છેડા બધા ઓપન કરી લઈશું. તેની જગ્યાએ મિત્રો આપણે આ સર્કિટ લગાવીશું. તો આપણે તેમાં ફિટિંગ અને લગાવતા જઈશું. તો સૌથી પહેલા આપણે બોલને આપણે આ ઉપરનું કવરને સાઈડમાં કરી નાખશું. તો આ મોટરના ફેસ છેડો છે તો આને ફેસમાં લગાવીશું. ત્યાર પછી આપણે ન્યુટ્રલ છે તે આપણે અહીંયા ન્યુટ્રલની જગ્યાએ લગાવી દઈશું. ત્યાર પછી આપણે આ મોટરનો છેડો છે જે મોટી મોટર છે તેનો, તેને લગાવીશું. ખાસ ધ્યાન રાખવાની આ છેડા બરોબર ન નીકળવા જોઈએ. ત્યાર પછી આપણે મોટરનો જે બીજો છેડો છે તેને પણ બહાર કાઢી ત્યાર પછી આપણે જે ઓરની મોટર આવે છે તેના બે છેડા ઓપન કરી અને તેને પણ
तो आ रीतना अपनी सर्किट ना जे कनेक्शन छे ते आपणे करी लीधा छे अने हवे आपणे जे सेंसर पिन छे तेने आ रीतना आम ओपन करी अने त्यार पछी आने अहींया फिटिंग करी देशुं। तो आपणी जे सर्किट छे ते कम्प्लीटली फिटिंग थई गई छे। હવે જે આપણે સર્કિટના છેડા છે તેને પણ આપણે સરખી રીતે રાખી દઈએ જેથી કરીને સર્કિટનો જે કવર છે તે ફિટિંગ થઈ જાય। તો આ રીતના આપણું જે સર્કિટ બદલાવવાની પ્રોસેસ છે મિત્રો તમે ઘરે પણ કરી શકો અને હવે આપણે તેનું ટેસ્ટિંગ કરી લેશું જેથી કરીને તમને કોઈ ઇસ્યુ કે કોઈ પ્રશ્ન ના આવે। હવે મિત્રો આપણે તેને ચાલુ કરીશું। ઘરે પણ આસાનીથી આ રીતના ફિટિંગ કરી શકો છો। ધન્યવાદ। જય બોલે।